આપ બધાને ખ્યાલ છે લોકશાહીનું પર્વ આખો દેશ મનાવી રહ્યો છે અને આખા દેશે તૈયારી કરી લીધી છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે. ત્રીજા ચરણનું મતદાન 7મી તારીખે થવાનું છે એટલે ચૂંટણી પણ એના અડધા તબક્કે પહોંચી ગઈ છે એમ કહી શકાય. અને એવા માહોલમાં પણ વડાપ્રધાન પદની દાવેદારી કોઈ કરતું નથી. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી એક જ વડાપ્રધાનના દાવેદાર છે. બાકી તો ચૂંટણી છે, બધા લડે છે, શેને માટે લડે છે એ ખબર નથી, પણ લડે છે. દેશનું સુકાન કોને સોંપવું એને માટેની ઐતિહાસિક નિર્ણય લેવાની ઘડીએ રાજકોટની અંદર પાટીદાર સમાજે એકઠા થઈને એને દિશા આપવા માટેનો જે પ્રબળ પ્રયાસ કર્યો છે એટલા માટે હું પાટીદાર સમાજને અભિનંદન આપું. હું ઉમેદવાર છું અને મને મત આપો એવું કહેવા માટે જ હું આપની વચ્ચે આવ્યો છું, પણ મેં જે તમારી પ્રશંસા માટે શબ્દો કહ્યા એ માત્ર મારી ચૂંટણી માટે નથી કહ્યા, આ દેશના મતદાતાઓને દિશા દેખાડવા માટેનો પણ પ્રયાસ છે. ચૂંટણી કયા તબક્કે ચાલી રહી છે મિત્રો? જ્યારે ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં પગલા માંડે છે, જ્યારે મોદી સાહેબ વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યા છે, જ્યારે ભારતની શાખ દુનિયાની અંદર વધી રહી છે, ભારતની અંદર ઉદ્યોગ ધંધા અને આર્થિક ગતિવિધિઓ દુનિયાને ઊંડીને આંખે વળગે એવી રીતે આગળ વધી રહી છે, ભારત વિશ્વની 5મી આર્થિક સત્તા બની ચૂકી છે, નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી પહેલા વિષય મૂકી દીધો છે દુનિયાની અને દેશની સામે કે મારી ત્રીજી ટર્મ અને ભારત વિશ્વની ત્રીજી આર્થિક તાકાત બનશે, વિશ્વનું માહોલ યુદ્ધનું છે, રશિયા અને યુક્રેન બાંધે છે, ઇઝરાયલ ને હમાસ બાંધે છે અને બીજા એવી તૈયારીઓમાં જ પીડ્યા છે. આવા યુદ્ધના માહોલમાં વિશ્વની અંદર માનવતાની દ્રષ્ટિએ અપીલ કરી શકે એવા એકમાત્ર નેતા છે નરેન્દ્રભાઈ મોદી છે, અને આખું વિશ્વ એવું ઈચ્છી રહ્યું છે કે ભારતની અંદર નરેન્દ્રભાઈ મોદી હતા એની કરતા પણ શક્તિશાળી બહુમતી સાથે વડાપ્રધાન બને એ ભારતના જ હિતમાં નહીં પણ વિશ્વના હિતમાં પણ છે. એવા તબક્કે આ ચૂંટણી ચાલી રહી છે. દેશની અંદર જે પ્રકારનું માહોલ બનાવવાનો મોદી સાહેબે પ્રયાસ કર્યો, 2014માં આપણે 11મા નંબરે હતા અને 11મો નંબર પાછલા 10 વર્ષ પહેલા 11મો જ હતો. ડોક્ટર મનમોહનસિંહજીની 10 વર્ષ જે સરકાર ચાલી એમાં પણ ભારતનો નંબર ત્યારે 11મો જ હતો. 4માં 11મા નંબરે હતા અને 14માં 11મા નંબરે હતા, પડ્યા ભાવમાં હેલ્યું. 10 વર્ષનો સમયગાળો જેમાં દેશ એક ડગલું પણ આગળ ન વધી શકે એ સરકારનું નેતૃત્વ કરનારી કોંગ્રેસ પાર્ટી અત્યારે દેશની અંદર મતની ભીખ માંગીને એમ કે છે કે અમને તમે દેશ સોંપો તો અમે વળી પાછું કાંક કરીએ. હવે આ માંડ પાટે સીડ્યું છે, બોરો ખાઓ. નરેન્દ્રભાઈ મોદીએ જે 14ની અંદર ચાર્જ સંભાળ્યો, અહીંયા પાટીદાર સમાજ એકઠો થયો છે પણ એમાંથી મોટા ભાગના ધંધા અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે. અને આપને સમજણ પણ હોય 2014માં આપણા દેશનું આર્થિક ચિત્ર કેવું હતું. દેશની બેંકો 1,00,000 કરોડ રૂપિયાના માઇનસ વહીવટમાં હાલતી હતી. 50 રાષ્ટ્રીય બેંકો ઉપર આરબીઆઈની છાપ લાગી ગઈ હતી.
એના ઓબ્ઝર્વેશનમાં આવી ગઈ હતી. અને જે બેંક રાષ્ટ્રીય આરબીઆઈના ઓબ્ઝર્વેશનમાં આવે, દિલીપભાઈ અમારું બેંકનું એવું જોવે છે એટલે એમને ખ્યાલ આવે કે પછી કોઈ કારોબાર ન થાય, બધી ચીજમાં આરબીઆઈની પરવાનગી લેવા જવી પડે. એવી 50 બેંકોની આ સ્થિતિ હતી. લગભગ ઉઠી જવાની સ્થિતિમાં આપણે પહોંચી ગયા હતા. હું તો ભગવાન ભોળાનાથનો પાળ માનું છું કે મોદી સાહેબ 14માં દેશના વડાપ્રધાન બન્યા, નહીતર ભારતની સ્થિતિ પાકિસ્તાન કરતા ખરાબ થઈ ગઈ. હું આજે તમારી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આપને જયારે મત આપવાની અપીલ કરવા માટે આવ્યો છું ત્યારે ગર્વભેર કહી શકું, ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે આપણા દેશની બેંકો 2 લાખ કરોડના પ્લસમાં આવે છે. 1 લાખ માઇનસ, પછી 2 લાખ પ્લસમાં આવે છે. તમે બધા વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો છો એટલે તમારા ધ્યાન ઉપર 2014માં આ દેશમાં સારો મોબાઈલ અમને ભાળતા ને તો આપણને એમ લાગે કે અમેરિકાથી લેવાય છે. લવજીભાઈ મને એવું દેખાડ્યું, હમણાં લેટેસ્ટ મોડલ આવ્યું છે જે આપણે અહીં લોન્ચ નથી થયું. બહારથી જ આવતું આપણે અહીંયા તો બનતા હતા નોકિયાના એવા થોડાક ફોનો લાંબા, જે છૂટા મારવાનો ટાઈમ આવ્યો. સ્માર્ટફોન આપણે અહીંયા નહોતા થતા, ઇમ્પોર્ટ થતા હતા. 2 ફેક્ટરી હતી બનાવવાની, આજની તારીખે 200 ફેક્ટરી ભારતમાં મોબાઈલ બનાવે. અને 14માં જે 2 જ ફેક્ટરી હતી, ગયા વર્ષે 1 વર્ષની અંદર $10 બિલિયન મોબાઈલ ભારતે એક્સપોર્ટ કર્યા. એ આપણે ઇમ્પોર્ટ જ કરતા હતા એને એક્સપોર્ટ કરવાનું કર્યું. મિત્રો, આપણા દેશમાં સારા કાર્ટિશ નહોતા બનતા, કાર્ટિશ ઇમ્પોર્ટ કરવાના. હવે ધારો કે શરૂ થઈ ગયું હોય એકાદશી માળા ઉપર અને કન્ટેનર ન પહોંચ્યું હોય તો આ થોડી ફેક્ટરી છે ઉભી રખાય, પછી ત્યાં બળિયા લઈને જવાય. કેવી રીતે આ લોકો શાસન ચલાવ્યું એ મને નથી સમજાય. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળખંડની એક અંદર એક આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો છે, અને આત્મનિર્ભરના નારાની સાથે આ દેશે તમામ ક્ષેત્રની અંદર આત્મનિર્ભર થવા માટેના પ્રયાસો કર્યા. અત્યારે ફાઈટર વિમાનથી માંડીને ટેન્ક સુધીની તમામ ચીજો મેડ ઇન ઇન્ડિયા બનાવવા માંડી છે. 1 જહાજ મોદી સાહેબે આપણા નૌકાદળની અંદર જોયેલું, વિક્રાંત નામનું 1 જહાજ. 1 જહાજની કિંમત 20,000 કરોડ રૂપિયા 1 જહાજની, એની લોન્ચ કર્યું છે. ત્યાં સુધી હું આ ગૌરવશાળી સભાની સામે કહેતા મને એટલો બધો હરખ થાય છે. આઝાદીના 75 વર્ષ પછી આપણા ભારતના નૌકાદળના જહાજની અંદર બ્રિટિશરના વખતનું એનું નિશાન લાગતું હતું. આપણા નૌકાદળના બેડામાં અંગ્રેજોનું જે નિશાન હતું એ 75 વર્ષ આવ્યું. આ વિક્રાંતે 20,000 કરોડ રૂપિયાનું 1 જહાજ મોદી સાહેબે નૌકાદળની અંદર સામેલ કર્યું ત્યારે એ નિશાનને ભૂલી નહીં. તાળીઓ બચાવી રાખો. એ નિહાન ભૂલી નાખ્યું ને એને માટે તાળી પાડવાની જરૂર નથી. મોદી સાહેબે તો આવું ઘણું ભૂલી નાખ્યું છે, નજીક ઘણું ગુમ હોવાનું બાકી છે. 3જી ટર્મમાં એ થશે જ, પણ એની જગ્યાએ જે નિશાન લગાવ્યું મિત્રો, એ નિશાન છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે લાગતું જોઈએ. હું આ સભાને પૂછવા માંગુ છું કે તમને એવો કલ્પનામાં વિચાર આવે છે કે આ દેશના વડાપ્રધાન અગર નરેન્દ્રભાઈ મોદી ના હોય તો છત્રપતિ શિવાજી મહારાજના બેડાનું નિશાન એ ભારતના નૌકાદળ ઉપર લાગે ખરું? હવે 100% એકમતી છે ન જ લાગે. એ ન લાગે એવો જે તમારો અંદરનો સૂર કે છે ને
એને માટે હું કહેતો હતો કોણિયા ઉકેલે કેટલું કામ ન જ થાય, એના માટે પૂરા માપના માણસો જોઈએ તો જ થાય, નહીં તો ન થાય. છત્રપતિ શિવાજી મહારાજ નો નૌકાદળ ની અંદર આવો દબદબો હતો, એ નવી પેઢીને ખ્યાલ ન આવે, એને ખ્યાલ પણ નથી. એને હવે ગૌરવ થાય કે મારા દેશમાં આવો એક છત્રપતિ હતો જેને હિન્દ સાગરમાં ફોજો ફરતી હતી. એ નિશાન આપણી નૌકાદળ ઉપર લાગ્યું છે. એક વખત થઈ જાય હું બોલાવીશ, જય શિવાજી, તમે બોલજો જય ભવાની, જય શિવાજી, જય શિવાજી. હું એક જગ્યાએ ભાષણ કરતો હતો, કોઈ કે સુધારો કીધું કે તમે જય ભવાની કહો છો, તમે બોલશો કોંગ્રેસ જવાની. હવે એમાં નથી પડવું, ગેલી જ છે ને ક્યાં આપણે સાહેબ. આવા માહોલમાં આ ચૂંટણી આવી છે, અને જ્યારે દેશની અંદર કાયદો અને વ્યવસ્થા, શાંતિ અને સલામતી એને લાવવા માટેનો પ્રબળ પ્રયાસ મોદી સાહેબે અને અમિતભાઈએ ભેગા મળીને જે કર્યો છે મિત્રો, આના આ જ પોલીસો છે, આની આ જ બંદૂકો છે, જવાનો એના એ છે. એમાં ભરતી નવી સરસી જેટલી થતી હોય એ થઈ હોય, પણ મોટાભાગનો કાફલો એનો એ જ છે. પણ કાશ્મીરની અંદર આપણા જવાનો ઉભા રહેતા હતા અને જે તિરસ્કારનો ભોગ બનતા હતા, કોઈ પણ રાષ્ટ્રપ્રેમી નાગરિકની આંખો નીચે ઝૂકી જતી હતી એવા દ્રશ્યો આપણે જોતા હતા. કારણ એ જવાનોમાં કમજોરી નહોતી, તો મર્દના બચ્ચા છે, એના આકાઓને એના ઘરમાં જઈને મારી એવા એ જવાનો છે આપણા દેશનો. એને કોઈનો ડર નહોતો, પણ એને કોઈ હુકમ આપવા વાળું નહોતું. બંદૂકો હતી, પણ એની આંગળીને ખેંચવા માટેની તાકાત એ હતી, પણ દિલ્હીથી ઓર્ડર આપે એવો કોઈ જાણ નહોતો. નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે આ દેશની સલામતીની આડા જે કોઈ આવતા હોય એનો હિસાબ તમે કરી શકો છો. આજની ઘડીને કાલનો દી આ રાજકોટ તો ઉદ્યોગ ધંધાનો માટે પંકાતું નગર છે. આખાય કાશ્મીરનો સ્મોલ એન્ડ એમએસએમઈ ઉદ્યોગ જે હતો પથ્થર મારાનો બંધ થઈ ગયો, આખો ઉદ્યોગ બંધ થઈ ગયો, ભરા થઈ ગયા પાંચ દાખલો નથી પીડ્યો. પાણા ચેન્જ છે, પાણા વાળા ચેન્જ છે, એને જ ચડતા. આખો દેશ અને દુનિયા ફરીથી ભારત માતાના મુકટ જેવા સ્વર્ગની અંદર તેજથી ફરે છે. કાશ્મીરના લોકો આવકારે છે. છાશ વારે આતંકવાદી હુમલા થતા હતા, સેનાના જવાનો ઉપર થતા હતા, બસ સ્ટેન્ડમાં થાય, દવાખાનામાં થાય, હોટેલમાં થાય, ટ્રેનમાં થાય, અને એક નિવેદન આવે સાંખી નહીં લઈ, કડક શબ્દોમાં વખાડીએ છીએ. હવે જમી લીધું, સાંખી લેવાની ક્યાં કરો, કશું કરતા જ નહોતા. આવા સંજોગોમાં આપણને મળેલા ભારતને આતંકવાદ મુક્ત કરવાનું અને ઝીરો ટોલરન્સની નીતિ ત્રાસવાદ સામે અપનાવીને આ દેશને શાંત કર્યો, અને એને પરિણામે આજે આખાય વિશ્વમાં મૂડી રોકવા માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે અગર કોઈ દેશ હોય તો એનું નામ ભારત છે, એવું મોદી સાહેબે પ્રસ્થાપિત કર્યું. મિત્રો, મોદી સાહેબ ચૂંટણી પછીનો રસ્તો કયો લેવા માંગે છે? વિકસિત ભારત બનાવવાનો, આ દેશને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ઉભો કરવાનો, અને એને માટેની તૈયારીઓ એમણે શરૂ કરી દીધી છે. અત્યારે તો ચૂંટણી આવે છે, મહિના દોઢ મહિનાથી તો સરકાર ચૂંટણીની અંદર વ્યસ્ત છે, છતાં પણ ન્યૂઝમાં હું વાંચું છું, સાંભળું છું કે ચોથા પદ ઉપર તો આપણે જવાની તૈયારી થઈ ચૂકી છે, બે ત્રણ મહિનામાં ચોથા નંબર ઉપર આપણે પહોંચી જઈશું એવા તો વિદેશના સમાચારો આવવા માંડ્યા છે. અને પરિણામ આવશે ને તેથી એ બે મહિના કેળે થવાનું છે ને, તે એક મહિનો વહેલું થઈ જાય. એ પ્રકારે જયારે દેશને મોદી સાહેબ નેતૃત્વ આપતા હોય અને સાથીઓ વિકાસ ચંદ્રની ઉપર આપણા વૈજ્ઞાનિકો પગ મૂકતા હોય,
જ્યાં રશિયાનું વિમાન લથડિયું ખાઈને પડી જતું હોય ત્યાં ભારતનું ચંદ્રયાન એકદમ સોફ્ટલી આપણા કોઈ પાર્કની અંદર આપણા આ બધા જે પાર્કો છે એમાં ઉતરતું હોય એટલી સરળતાથી ઉતરતા જોવાના દ્રશ્યો આપણને જોવા મળે. વેક્સિન દુનિયાવાળા બનાવી બનાવશે, વેચશે, કોણ આપશે, કેવા ભાવે આપશે એવા સમાચારો હાલતા હતા. એની વચ્ચે ભારતના વૈજ્ઞાનિકોએ એકને બદલે બે બનાવી દીધી. ને આપણી તો પછી જનસંખ્યા 140 કરોડ માતાજી દયા રાંદલ કૃપા માતાજીઓ મારી ભાઈ ખોળાનો કુંદનાર જીવને રના 140 કરોડ ને બે બે ડોઝ આપ્યા. આપ સભાના ધ્યાન ઉપર રહે એટલા માટે કહું છું કે અમેરિકાએ એના નાગરિકોને મફતમાં રસી નથી આપી, ઇંગ્લેન્ડે એના નાગરિકોને મફતમાં રસી નથી આપી, મારા દેશના વડાપ્રધાને ભારતના નાગરિકોને મફતમાં રસી આપી છે. આપણા દેશના નાગરિકોને આપી હો દેશ બીજા એને મફતમાં આપી. અને ત્યારે આ લોકો શું બોલતા હતા, રસી લેતા નહીં, આ ભાજપની રસી છે, આ રસી લેવો તો નપુંસક થઈ જાઓ. અરે કોના લાભાર્થે આ બોલતા હતા, શેને માટે આવું બોલતા હતા? લોકો રસી ના લે એમાં તમને શું મળવાનું હતું? હું બહુ નિખાલસપણે કહેવાના મતનો છું, હું એ પક્ષની ટીકા કરવા માટે નથી કહેતો, ચૂંટણીના એજન્ડા તરીકે પણ નથી કહેતો, પણ તમે લોકો રસી ન લે એવું અભિયાન શેને માટે ચલાવતા હતા? લોકો મરી જાય તો એને એક સ્ટેટમેન્ટ કરવું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર નિષ્ફળ ગઈ. સરકારને નિષ્ફળ કરવા હાટું થઈને આપણા પાથરા પાડી નાખવા થાય. કઈ જાતની માનસિકતા ચાલો, આની માનસિકતા તપાસવા જેવી છે. આ એને કોરોના કાળમાં કીધું, આપણા દેશના જવાનોએ પાકિસ્તાનની અંદર જઈ અને ન્યા આતંકવાદીઓને મારી અને વિશ્વમાં ઘણા વર્ષો પછી સર્જિકલ સ્ટ્રાઇકનો દાખલો બહેર્યો, એની માતાઓને અભિનંદન છે. એવા મર્દ બચાવો આપણી સેનામાં છે.